નમસ્તે અને ઇન્સ્ટા લાઇવની આ મારી સિરીઝ જેમાં તમે રોજ જોડાતા રહ્યા છો એવા સૌ મારા પ્રેક્ષકો જે લોકો મને ચાહે છે પ્રેમ કરે છે એ સૌને આજે પૂરા હૃદયથી તમારો આભાર માનું છું સૌને પ્રણામ કરું છું અને આ કોરોના પછીના અનલોક વનના દિવસોમાં મેં તમને એન્ટરટેન કરવાનો તમને જુદો વિચાર આપવાનો મારાથી જે થઈ શક્યો તે પ્રયાસ કર્યો તમારે માટે જુદા જુદા લોકોને લઈને આવી અને આજે ગ્રાન્ડ ફિનાલે એટલે આ સિરીઝની છેલ્લી વાત તમારે માટે લઈને આવી છું પરમ પૂજ્ય જય જય શ્રીને કૃષ્ણને બે રીતે પૂજી શકાય ભજી શકાય ચાહી શકાય એક પૂર્ણ પ્રેમથી ભક્તિથી મારી પાસે બહુ જ્ઞાન નથી હું તો કૃષ્ણને ચાહું છું એના પ્રેમમાં છું એના ચરણમાં છું એના શરણમાં છું પણ બીજો એક રસ્તો એને સમજવાનો એને ઓળખવાનો એને ચાહવાનો છે અને એ છે એના વિશેના અગાધ જ્ઞાનનો એના વિશેની સમજણનો અને આજે હું મારું અજ્ઞાન છતાં મારો સ્નેહ અને જય જય શ્રીનું જ્ઞાન તમારા માટે લઈને આવી છું અમે વાત કરીશું કૃષ્ણ વિશે કેટલાક મારા સવાલો છે કેટલાક તમારા પણ સવાલો હશે અને એ આપણે સાથે મળીને જય જય શ્રી પાસેથી એના ઉત્તરો મેળવવાનો પ્રયાસ કરીશું આપણે એમને વિનંતી કરીશું કે કેટલીક વાતો જે આપણને નથી સમજાતી એ એમના જ્ઞાનથી એમની સમજથી આપણા સુધી પહોંચાડે કોઈ એક વ્યક્તિને અહીંયા લાવવાના મારા કોઈ પ્રયાસ નથી પરંતુ જય જય શ્રીએ સહજતાથી હા પાડી મેં એમને વિનંતી કરી અને એમણે પહેલી જ વારમાં પૂર્ણ સહજતાથી પૂર્ણ સ્નેહથી મને હા પાડી એટલે એટલો જ મારો પ્રયાસ રહ્યો કે હું એમને અહીંયા આપના સુધી લઈ આવું કદાચ એમના દર્શન ન કરી શકો એમની સાથે વાત ન કરી શકો તો એમને તમારા સુધી લઈ આવવાનો આ મારો એક બહુ જ નમ્ર પ્રયાસ છે પ્રણામ વંદન આપના ચરણોમાં જય જય શ્રી હું હમણાં જ બધાને કહી રહી હતી કે આપે જે સહજતાથી હા પાડી કોઈ પણ પ્રકારની મારી વાતને તદ્દન સહજતાથી ને સ્નેહથી સ્વીકારી એ માટે પૂર્ણ આદરથી આપને પ્રણામ કરું છું. પ્રણામ છે મારા. જી. તો હું કહી રહી હતી કે કૃષ્ણને ચાહવાના બે રસ્તા છે. એક છે એને ઓળખવાનો, સમજવાનો, એના વિશેના જ્ઞાનનો અને એક છે મારા જેવા લોકોનો કે જે જે કોઈ પણ સ્થિતિમાં એને ચાહે, જેની પાસે જ્ઞાન ન હોય, માત્ર પ્રેમ હોય. તો આજે કેટલા બધા લોકો જોડાયા છે જજશ્રી આપણી સાથે? 242-243 એટલે ઓલમોસ્ટ 250 પીપલ આર હિયર વિથ અસ. સૌથી પહેલો જ સવાલ મારે આપને એ પૂછવો છે કે આપ તો વલ્લભકુળ સાથે જોડાયેલા છો, ભાગવત આપને મને લાગે છે ગુટ્ટીમાં જ પીવડાવવામાં આવ્યું હશે એટલું બધું આપના ડીએનએમાં કૃષ્ણનું જ્ઞાન છે. તો મને ત્રણ એવી વાત કૃષ્ણ વિશે કહો કે જે જે અદ્ભુત છે, જે આપને અંગત રીતે બહુ અપીલ કરે છે, આપને અંગત રીતે લાગે છે કે આ ત્રણ ગુણો મને કૃષ્ણમાં બહુ યુનિક દેખાય છે. સૌથી પહેલા તો કાજલબેન આપનો ખૂબ ખૂબ આભાર અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે પ્રણામ. કૃષ્ણની સ્વરૂપ સેવા તો રોજ કરીએ છે પણ એની નામ સેવા કરવાનો સૌભાગ્ય સૌ જિજ્ઞાસુઓ સાથે, સૌ ચાહકો સાથે પ્રાપ્ત થયો મને, તે માટે મારી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. જી જી. અને કૃષ્ણનું એક નવું અલગ દ્રષ્ટિકોણ આપે અદ્ભુત આપની શૈલીમાં સમાજ સામે મૂક્યો છે હંમેશા, અને કૃષ્ણને અલગ દ્રષ્ટિથી ચિંતન કરવાનો એક નવો વિચાર આપે સમાજને આપ્યો છે હંમેશા. અને મને ગમતી આપે પૂછું તે પ્રમાણે કૃષ્ણની જે ત્રણ બાબતો છે એમાંથી સૌથી પહેલી બાબત તો એ છે કે બસ કૃષ્ણનું કૃષ્ણ હોવું પર્યાપ્ત છે. પહેલી વાત તો એ છે. બીજું, કૃષ્ણની નજરે આપણે ચડીએ તે માટે કૃષ્ણના પ્રિય પાત્ર બનવા માટેની કૃષ્ણની રુચિને સમજવું બહુ જરૂરી છે. અને સહજ અને કૃષ્ણની જ્યાં સુધી રુચિનો સવાલ છે ત્યાં સુધી વલ્લભાચાર્યજીના શબ્દોમાં કહું તો પ્રીતિસ્તુ ભગવત ધર્મ, એને બીજું કઈ જ અપેક્ષિત નથી, કેવલ અને કેવલ સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. એ સહજ કોઈ પણ આડંબર વગર, કોઈ પણ સજાવટ વગરનો જેમ છે તેમ
એના ઉપર વાલી જવું એ એની પસંદગીનું કારણ બની શકે છે. અને ત્રીજી વાત એ છે કે જેટલું પણ સર્વશ્રેષ્ઠ પ્રાપ્ય છે એ સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ માટે અર્પણ કરવાની એક પ્રેમી તરીકેની ઉત્કંઠા, આ ત્રણ બાબતો જો એક સાથે જોડાય તો કૃષ્ણની સૌથી પહેલી બાબત એનું અખિલ મધુર થવું, મધુરાધિપતે અખિલમ મધુરમ, એનું અદ્ભુત માધુર્ય, એના રૂપથી હંમેશા હું સંમોહિત થયો છું. બીજી વાત હું પણ બીજું દરેક અસંભવને સહજ રીતે સંભવ કરવાની કલા એ કૃષ્ણની અદ્ભુત છે. અને ત્રીજું અનપેક્ષિત, કોઈ પણ અપેક્ષા વગરનું સહજ કોઈના પર પણ બે મોસમી વરસી જવું, આ કલા શીખવી હોય તો કૃષ્ણ પાસે શીખવા જેવું છે. તો આ ત્રણેય ગુણ ભગવાનના એવા છે કે જે રોજ રોજ મને નવી નવી પ્રેરણા એમને પ્રેમ કરવા માટે આપે છે. અને આપના ઉત્તર સ્વરૂપે આ જ છે કે આ ત્રણેય વસ્તુ હું મારા પ્રિયતમ એવા કૃષ્ણ રૂપનું એક શ્રી વિગ્રહ, જેને કલ્યાણમય સ્વરૂપ કહીએ છે, જે કલ્યાણરાજી તરીકે ઓળખાય છે, જી જી, તો એ એમ તો કલ્યાણ એટલે શિવ હોય તો જી, પણ સમસ્ત સૃષ્ટિનું જે શિવ કલ્યાણ ઈચ્છનારો છે એ પણ કૃષ્ણ છે. અને એમની હું સેવા સાધના રોજ કરી રહ્યો છું ત્યારે ત્રણેય વસ્તુ આ એમની મને જ્યારે જ્યારે એમના સન્મુખ થઉં, એમને નિહારું કે એમનો સ્પર્શ કરું છું, ત્યારે આ જ આહ્લાદ અનુભવું છું કે અખિલમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ. એક મનન ભાઈ પૂછે છે કે બ્રહ્મ સંબંધ લેવો કેમ જરૂરી છે. મનન ભાઈ શાહ છે એવું પૂછે છે. મનનભાઈ નો પ્રશ્ન બહુ જ ઉત્તમ છે. બ્રહ્મ સંબંધ એ એક પરિચયાત્મક દીક્ષા પરંપરા છે. એમ તો સૃષ્ટિનો સર્જનહાર સ્વયં એ છે, એનાથી કોઈને પરિચય કરાવવાની આવશ્યકતા નથી. પણ બ્રહ્મ સંબંધ સ્વયં ભગવાન ગોવર્ધન ધરણ શિનાજી સ્વરૂપે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થઈને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતાદ પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. અક્ષરશ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ જે એકાદશીની મધ્યરાત્રિએ સ્વયં ભગવાને પ્રગટ થઈ જે મંત્ર એમને આપ્યો હતો, એ જ મંત્ર વલ્લભાચાર્યજીએ પોતાના માટે કે પોતાના વંશજો માટે ન રાખીને સર્વ સુલભ કર્યો છે, એ મંત્રને આજે આપણે બ્રહ્મ સંબંધના નામથી ઓળખીએ છીએ. અને એ લેવું એટલા માટે જરૂરી છે, બહુ સંક્ષેપમાં પરિચય આપ્યો એનો, લેવું એટલા માટે જરૂરી છે કે એમ રાષ્ટ્રપતિને આખું ભારત ઓળખે છે, પણ ઓલવેઝ ઇટ્સ નોટ નેસેસરી કે રાષ્ટ્રપતિ એવરી ઇન્ડિવિડ્યુઅલ ને ઓળખે. વાહ, ભગવાન કેટલી સરસ રીતે આપે સમજાવ્યું. તો એમાં કાજલબેન એવું છે કે સર્જનહારને ખબર છે કે એક વૃક્ષ પર કેટલા પાંદડા છે અને એને વૈવિધ્ય એટલું બધું પ્રિય છે કે એક એક પાંદડાઓની નસો અલગ અલગ છે. તો અહો વૈચિત્ર્યમ એટલે કે વિલક્ષણતા પણ છે, વૈવિધ્ય પણ છે અને વિચિત્રતાઓ પણ છે એના સર્જનમાં. અને એના સર્જનમાં ત્રણેયનું જ્યારે સમન્વય થયું છે ત્યારે બ્રહ્મ સંબંધ એટલા માટે લેવું જરૂરી છે કે ગુરુની સાક્ષીમાં જીવાત્માનો પરિચય પરમાત્માથી કરાવવામાં આવે છે. વાહ, કારણ કે વૈષ્ણવી પરંપરા એવું માને છે કે હજારો વર્ષથી ભગવાનથી આ જીવાત્મા વિખૂટો પડ્યો છે અને વિખૂટા પડેલા જીવને આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં એક અવસર એવો આપવો જોઈએ કે એ ફરીવાર પોતાના મૂળ સાથે સંબંધ સાધી શકે. એમ તો ભગવાનને પણ ખબર છે એ કોણ છે, એને પણ ખબર છે કે ભગવાન કોણ છે, પણ એક અવસર જીવનનો કે જેમાં ફરીવાર એને રીજનોવેટ કરવા માટે, રેકગ્નાઇઝ કરવા માટે, એને રીકનેક્ટ કરવા માટે એ દીક્ષાની પરંપરા ગુરુની સાક્ષીમાં જીવાત્માનો પરિચય પરમાત્માથી કરાવવામાં આવે છે. એ જ ક્રમને 550 વર્ષથી જ્યારથી આ મંત્ર વલ્લભાચાર્યજીને પ્રાપ્ત થયો ત્યારથી વલ્લભ કુલમાં જન્મેલા આચાર્ય પરિવારના વ્યક્તિઓ આ પ્રમાણે પોતપોતાના શિષ્યોને, જે લોકોને બ્રહ્મ સંબંધની આવશ્યકતા હોય એમને આપે છે. તો બ્રહ્મ સંબંધનું મહત્વ વૈષ્ણવ સંપ્રદાયમાં ખાસ કરીને ભગવાનની પ્રસન્ન કરવા માટે સાધના ચરણ પ્રણાલી જે છે,
આખી સાધના ચરણ પ્રણાલીને જીવંત જીવનમાં જો જીવવી હોય એમ તો બ્રહ્મ સંબંધ મીરાબાઈએ ક્યાં બ્રહ્મ સંબંધ લીધા હતા? બરાબર. નરસિંહ મહેતાએ ક્યાં બ્રહ્મ સંબંધ લીધા હતા? પણ પણ એ તો ભીતરનો બ્રહ્મ સંબંધ છે જે બધાને મળતો નથી. તો જેને ભીતરનો બ્રહ્મ સંબંધ થયેલો છે એને કોઈ આવશ્યકતા નથી, પણ જેને હજુ સંસાર લાગેલો છે, જેને હજુ પોતાનું સ્વસ્વરૂપ જ્ઞાન સમજાયું નથી, એમાં સંન્યાસ માર્ગમાં તો કુટિચક બહુદક હંસ પરમહંસ અવસ્થામાં આપણે પહોંચી શકવાના નથી. તો રોજિંદા દૈનિક જીવનને જીવીને, મટીરિયલિસ્ટિક વર્લ્ડને આપણે જીવીને અને સહજ રીતે પ્રભુની પ્રિય પાત્રતામાં કઈ રીતે આપણો ઉમેરો થઈ શકે અને એ પાત્રતાનું નિર્માણ કેવી રીતે થાય એને સમજવા માટે, એને રીકનેક્ટ કરવા માટેનો જે આખો પ્રોસેસ છે એને બ્રહ્મ સંબંધ કહેવાય છે. અને એ બ્રહ્મ સંબંધ લેવું વૈષ્ણવી પરંપરામાં કૃષ્ણ સેવા માટે, કૃષ્ણની સાધના માટે, કૃષ્ણના નામ જપ માટે, કૃષ્ણના કીર્તન માટે બહુ જ ફલદાયી માન્યું છે. જી જી. નિર્વિકલ્પ હિરેનભાઈ પૂછે છે જય જયશ્રી કે અનાશ્રય ઉપર પ્રકાશ પાડો. અનાશ્રય શું છે? અન્યાશ્રય માટેનું કાજલબેન વર્ષોથી એક બહુ જ મિસકન્સેપ્શન. જી. વૈષ્ણવ ધર્મગ્રંથોને ઊંડાણથી સમજ્યા વગર એક હેલ્યુસિનેશન જેને કહેવાય છે ઇંગ્લિશમાં, એક કાઇન્ડ ઓફ એક જાતની જોયા વગરની ભયની ભૂમિકામાં અન્યાશ્રય શબ્દને મૂકવામાં આવ્યો છે. જી જી. બાકી તો એટલો સુંદર અર્થ અન્યાશ્રયનો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય કરે છે. ચાન્યાશ્રયમ વર્જયેત. ચાન્યાશ્રયમ વર્જયેત નો મતલબ કયો? કે તમે તમારા ઇષ્ટમાં એટલા બધા આસક્ત થઈ જાઓ કે પછી દુનિયાના સમસ્ત દેવોમાં, દેવતાઓમાં, દેવીઓમાં, મનુષ્યોમાં, અવતારોમાં અને મહાપુરુષોમાં તમને તમારા ઇષ્ટનું દર્શન થાય. એટલે આમ તો જય જયશ્રી મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ જેવી જ વાત છે. એટલે જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ, ભગત દેખ હસી જગત દેખ રોઈ, ઓર ભક્તન બીચ બેઠ બેઠ લોક લાજ ખોઈ. જી. તો એ શરૂઆત છે કે ભક્તન બીચ બેઠ બેઠ લોક લાજ ખોઈ, એ તો શરૂઆત છે, પણ એની ફલશ્રુતિ શું છે? કે અસુમન જલ સીંચ સીંચ પ્રેમ બેલ બોઈ. પ્રેમ બેલી બોઈ, ક્યા બાત. આજ આ એની ફલાવસ્થા છે. તો અન્નાશ્રયનો મતલબ એ છે, વલ્લભાચાર્યજી ક્યારે પણ જે આચાર્ય ચરણ એવું કહેતા હોય કે સવારે ઉઠીને સૌથી પહેલા માતા પિતાનું વંદન કરવું, એ વલ્લભાચાર્યજી કોઈ દેવને વંદન ન કરવું એવું તો કહે જ નહીં. એટલે બહુ જ માર્મિક રીતે વલ્લભાચાર્યજી સમજાવ્યું કે સંસારના દરેક આદરણીય તત્વોમાં, પ્રિય તત્વોમાં, એકથી વિશેષ કંઈક જેનામાં છે એવા તત્વોમાં પોતાના ઈષ્ટનું દર્શન કરવું એટલું અનન્ય આસક્તિ પોતાના ઈષ્ટમાં હોવી જોઈએ. અને એટલે આમ તો સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. પણ અને સર્વધર્માન પરિત્યાજ્યમાં પણ ભગવાન સ્વયં કહે છે કે તું એકમાત્ર મારી શરણમાં આવો. એકમાત્ર મારી શરણ જે છે એ શબ્દ ઉપર જ મહાપ્રભુજી કહ્યું કે ભાઈ તમે ભક્ત તરીકે એટલા બધા, વૈષ્ણવ તરીકે એટલા બધા આસક્ત થઈ જાઓ કે ફિર જર્રે જર્રે મેં તું હી નજર આય. મહેબૂબ કી ફિર હર ચીજ મહેબૂબ નજર આય. મહેબૂબ નજર આતી હૈ. તો એ ભૂમિકાથી આપણને સમજાય છે. એટલે આસક્તિ પણ કૃષ્ણમાં હોય અને જીવનના સમસ્ત અલગ અલગ પાસાઓમાં, અવસ્થાઓમાં, વ્યવસ્થાઓમાં માત્ર અને માત્ર આશા પણ કૃષ્ણથી હોય. પોતાના ઈષ્ટદેવ એટલે ખાલી કૃષ્ણ માટે જ નહીં, તમે જે મંત્રની કે જે ઈષ્ટની કે જે ગ્રંથની સાધના કરતા હોઈએ કે જે આરાધ્ય દેવ તરીકે જે ઈશ્વરને આપણે માનતા હોઈએ આપણા ઈષ્ટ તરીકે, એ ઈષ્ટ સ્વરૂપમાં ઈષ્ટસ્ય દુષ્ટ સંબંધે શિષ્ટ પુષ્ટિ વિમુંચતી. તો ઈષ્ટના સંબંધમાં દુષ્ટ સંબંધ થાય તો ગમે તેટલો શિષ્ટ વ્યક્તિ હોય એનામાં પુષ્ટિનો પ્રવેશ એટલે કે ભગવાનની કૃપાનો પ્રવેશ થતો નથી. એટલે આમ તો કોઈ માર્ગ કે કોઈ ધર્મ નથી, આ તો ઈશ્વર સાથેની આપણી જે નામ આપો એ બધા નામ અંતે તો ત્યાં જ પહોંચે છે. ત્યાં જ પહોંચે છે. એટલે કૃષ્ણ સિવાય અન્ય કોઈથી કોઈ આશા ન રાખવી અને કૃષ્ણ સિવાય બીજા કોઈમાં આસક્ત ન થવું
એટલે કોઈ વ્યક્તિમાં પણ નહીં, વ્યક્તિમાં પણ નહીં, એટલે દેવોમાં, દેવીઓમાં, વ્યક્તિઓમાં, વસ્તુમાં, કોઈ પણ, સર્વમ ખલ વેદમ બ્રહ્મ, બે પ્રકારથી ભક્તિ કરી શકાય. એક તો યા તો હમ ઉસમે સબ દેખે, યા ફિર સબ મે ઉસકો દેખે, સબ મે ઉસકો દેખે. મે હમણાં એ જ કહ્યું કે કાં તો જ્ઞાન છે ને કાં તો શરણ, બરાબર છે. એટલે તદ્દન સબ મે ઉસકો દેખને કી જો પરંપરા હે એનું જ નામ અન્યાશ્રય છે. બાકી કે વૈષ્ણવો તો શિવ પણ ન બોલે, કેમ કે શિવણનું શિવણ ન બોલે, કેમ કે શિવ આવી જાય. અને આવી બધી જે મહાપ્રભુજી કહે છે, આજે શિવરાત્રીના દિવસે શિવજીની પીછવાઈ લાગી, વાગંબર બિછાવી અને સ્વયં ભગવાન શિવની કેટલો મોટો ઉત્સવ પુષ્ટિ માર્ગની હવેલીઓમાં ઉજવાય છે. કૃષ્ણ મંદિરોમાં શિવરાત્રીનો ઉત્સવ ઉજવાય, શિવ મંદિરમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવાય, ઉત્સવ ઉજવાય છે, ઉત્સવ ઉજવાય છે. અને કૃષ્ણ કૃષ્ણ જન્મે છે ત્યારે શિવ સાધુનું સ્વરૂપ લઈને જોવા જાય છે, રમાડવા જાય છે પહેલા ગોકુલમાં, એની કથા છે. શિવરાત્રીના દિવસે જોગી લીલા થાય છે. આજે પણ પુષ્ટિ માર્ગની હવેલીમાં ભગવાન બનીને પાત્ર આવે છે અને ભગવાન કૃષ્ણના દ્વાર પર ઉભા રહીને જોગી લીલાનો ક્રમ આજે પણ ગવાય છે. એટલે કે એક બહુ જ ધર્મગ્રંથોને અને પુષ્ટિ માર્ગની વૈચારિક પરંપરાની મૂળમાં ગયા વગરનો જન્મેલો એક પ્રકાર છે કે પુષ્ટિ માર્ગીય લોકો અન્યાશ્રય, એટલે કે વૈષ્ણવો અન્યાશ્રયથી બહુ જ સુગ કરે છે એવું નથી. અન્યાશ્રયનો મુખ્ય સિગ્નિફિકન્સ ભક્તિને જીવવા માટે અનન્યતા પરક છે, જેને ભગવાને કહ્યું છે એ જ મહાપ્રભુજીએ અહીંયા કોટ કરેલું છે. વલ્લભાચાર્યજીએ પોતાનું કંઈ એડ નથી કર્યું, મામેકમ શરણમ બ્રજ, બરાબર છે. એટલે કદાચ એવો એવો સાદો સાદો અર્થ જયજયશ્રી એવો પણ કાઢી શકાય કે કશાયમાં આસક્ત ન થવું અને ઈશ્વર સાથે જોડાયેલા રહેવું. જી જી જી, એક સિમ્પલ. એક પ્રીતિબેન પૂછે છે જયજયશ્રી કે ઇન્દ્ર દમન સ્વરૂપ અને નાગ દમન સ્વરૂપ પ્રાગટ્ય વિશે આપ કઈ જણાવો. શ્રી કૃષ્ણના ત્રણ સ્વરૂપો અલગ અલગ રીતે, ઇન્દ્ર દમન, દેવ દમન અને નાગ દમન, બે પરંપરાઓ પુષ્ટિ માર્ગમાં પ્રચલિત છે. જી, એક પરંપરા એવું માને છે કે શ્રીનાથજીના સ્વરૂપમાં જ, એટલે કે જે નાથદ્વારામાં શ્રીનાથજી બિરાજે છે, એમના જ આ ત્રણ નામ છે, ઇન્દ્રદમન, દેવદમન, નાગદમન. ઇન્દ્રદમન તો ગોવર્ધન લીલા વખતે જે ઇન્દ્રનો દમન કર્યો અને એ વાર એરાવત પર ઇન્દ્ર આવે છે અને ભગવાનનો શરણસ્થ થાય છે. સાત વર્ષ કો કુંવર કનૈયા સાત દિવસ ગિરવર કર ધાર્યો, એ ઇન્દ્ર દમનની લીલા છે. નાગ દમનનો કાલીય નાગને મથીને અને જે પ્રકારે ભગવાને એના મસ્તક પર નૃત્ય કર્યો છે, જેમ શિવ તાંડવ છે એમ એ કાલીય નાગના સહસ્ત્ર મુખો ઉપર ત્યાં કૃષ્ણ તાંડવ છે. તો જે સ્વરૂપ છે એ નાગ દમન છે. જી, અને દેવ અને દેવ દમન એ છે કે જે વખતે ભગવાન સ્વયં બ્રહ્માજી જયારે ગોવત હરણ કરીને જાય છે અને તે વખતે ભગવાન સ્વયં હજારો ગાયોનું, હજારો વાછરડાઓનું, હજારો ગોપ બાલકોનું રૂપ ધારણ કરીને અને દેવનું દમન કરે છે. તો આ પ્રકારે ત્રણ એક જ સ્વરૂપની લીલા ભેદથી થયેલા નામ છે. જેમ જે ગાયો ચરાવે એનું નામ ગોપાલ છે, મુરલી વગાડે એનું નામ મુરલીધર છે, વંશી વગાડે એનું નામ બંશીધર છે, વંશીધર છે. એટલે કેરેક્ટર એક જ છે, વ્યક્તિ એક જ છે, એના અલગ અલગ લીલા પરકના નામ છે. જેમ એક જ વ્યક્તિને માં બીજા નામથી બોલાવે છે, પત્ની બીજા નામથી બોલાવે છે, પિતા બીજા નામથી બોલાવે છે અને એની બહેન જે છે ચોથા નામથી બોલાવે છે. ઘણી વાર એક જ વ્યક્તિના ઘણા ઘણા વાલના નામ હોઈ શકે. એવી રીતે આ ત્રણેય એક જ રૂપના નામ છે. એક મત એવો છે અને એક મત એવો પણ છે કે જ્યાં આ ત્રણેય અલગ અલગ સ્વરૂપની લીલાઓના સ્વરૂપ છે. જી જી, કોઈ કોઈ જગ્યાએ નાગદમન સ્વરૂપે બિરાજી રહ્યા છે, કોઈ જગ્યાએ દેવદમન સ્વરૂપે બિરાજી અને કોઈ જગ્યાએ ઇન્દ્રદમન સ્વરૂપે બિરાજી રહ્યા છે. બાકી કે મૂળભૂત રીતે આ ત્રણેય છે ભગવાન શ્રી કૃષ્ણના છે. જી, જયજયશ્રી કોઈ ટેકનિકલ સવાલ પૂછે છે કે યમુના કવચ અને યમુનાષ્ટકમ એ સૂર્યાસ્ત પછી કરાય કે નહીં?
સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે યમનાષ્ટકના અંતમાં આવે છે કે આપણા સ્વભાવને પરિવર્તન કરવામાં યમનાજી કારણભૂત બને છે. સૂર્ય સુતા છે, સૂર્ય નંદની છે, જી ભાનુજા છે, જી પણ આ બધા શ્રી યમનાજીના નામ છે. તો યમનાજીનો સૂર્યોદય કે સૂર્યાસ્ત પહેલા કે સૂર્યાસ્ત પછી ગમે ત્યારે શ્રી યમનાજીનો પાઠ થઈ શકે છે. પાઠ કરવામાં ત્રણ સાવધાની જરૂરી છે. જી, એક જો આપણે વોશરૂમ વગેરે ગયા હોઈએ તો હાથ પગ ધોઈને યમનાષ્ટક કરવો જોઈએ. જી, બીજું આપણે મોઢામાં કઈ ખાતા હોઈએ તે વખતે ઉચ્છિષ્ટ મૂકે યમનાષ્ટક ન કરવો જોઈએ. જી, અને ત્રીજું કે આપણે પગમાં ચપ્પલ પહેર્યા હોય, સુવાની જગ્યા ઉપર બેઠા હોય, એવી રીતે જ્યાં આપણું દૈહિક પવિત્ર નથી એ જગ્યાએ બેસીને યમનાષ્ટક નહીં કરવો જોઈએ. બાકી કે આખા દિવસ ચાલતા ફરતા બેસેલા ગમે ત્યાં ડ્રાઇવિંગ કરતા ચોક્કસ યમનાષ્ટક બોલી શકાય છે, સૂર્યોદય પહેલા પણ અને સૂર્યાસ્ત પછી પણ. એક ભાઈ પૂછે છે કે સેવા ઉપાસના, શિકાગો થી પૂછે છે, સેવા ઉપાસના અને ભક્તિમાં શું ફેર છે? સેવા એ સ્નેહાત્મિકા છે. જી, એ મિશ્રી ભોગ થી પણ રાજી છે અને ચપ્પન ભોગ થી પણ રાજી છે. જી, અનકન્ડિશનલ લવ અફેર જે છે એ સેવા છે. ઉપાસના જે છે એ જે મંત્રોના આધારે થતી વિધિ છે એનું નામ ઉપાસના છે. જી, જેને પૂજા પણ કહીએ છે. અને ઉપાસના જેને નિયમબદ્ધતા અનુષ્ઠાનાત્મક રીતે જે કરવામાં આવે છે એ ઉપાસના પદ્ધતિ છે આખી, જેમાં પંચોપચાર ષોડશોપચાર પૂજા વિધિનો સમાવેશ થાય છે. અને ત્રીજું હતું સેવા ઉપાસના અને ભક્તિ. અને ભક્તિ, ભક્તિના જ આ બધા એક્ઝિક્યુશન સ્વરૂપ છે. જ્યારે ભક્તિને આપ પ્રેક્ટિસમાં મૂકો છો ત્યારે સ્નેહાત્મિકા જો કરો છો તે સેવા બની જાય છે અને મંત્રાત્મક જો કરો છો તે ઉપાસના બની જાય છે. જી, એક ધ્રુવભાઈ પૂછે છે કે શ્રી વલ્ભાચાર્યજીને પ્રિય કેવી રીતે બનાય? વલ્ભાચાર્યજી નો એક બહુ નાનો સરખો એક ગ્રંથ છે. જી, તેમાં વલ્ભાચાર્યજી બહુ સરસ લખે છે કે સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્યત પાપી કદાચન. જો તમે ભગવત સેવા કરો, પ્રભુની સેવા કરો, પ્રભુનું નામ સ્મરણ કરો, એમના ગુણનું જો ગુણગાન કરો અને હંમેશા એમના ભક્તિમાં પ્રેમમય રીતે મસ્ત રહો તો તમે પ્રભુના પણ પ્રિય બનો છો અને મારા પણ પ્રિય બનો છો. તો ગુરુની પ્રિયતાને પ્રાપ્ત કરવાનું ગુરુને શિષ્યથી શું અપેક્ષા હોય કે એની આધ્યાત્મિક આધિદૈવિક ઉર્ધ્વીકરણ થાય. અને એ ઉર્ધ્વીકરણ કરવા માટે મહાપ્રભુ વલ્લભાચાર્યજી આ ત્રણ જ અપેક્ષા રાખી, તમારા ઠાકોરજી એટલે આપણા ઘરે આપણી જે ઠાકોરજીની સેવા છે એમને આપણે પ્રિય બની શકીએ એવા તત્સુખનો વિચાર સ્નેહાત્મક રીતે હોવો જોઈએ. બીજો, નિરંતર એમના ગુણોનું સ્મરણ હોવું જોઈએ અને સતત આપણા મુખમાં એનું નામ હોવું જોઈએ. આ ત્રણેય પ્રકારથી પ્રભુની પ્રસન્નતા અને મહાપ્રભુની પ્રસન્નતા, આ બંનેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના આ ત્રણ મૂળ કારણ દેખાય છે. એક વ્યક્તિ ઇન્ટરનેશનલ પ્રિશા નામ છે એનું, એ પૂછે છે કે આજના સમયમાં આત્મવિશ્વાસ અને શાંતિ કેવી રીતે મેળવી શકાય? એ તો અધીરો છે તને બધુંએ આપવા માટે. એ તો અધીરો છે તને બધુંએ આપવા માટે, તું જ ચમચી લઈને ઊભો છે સાગર માંગવા માટે. ક્યાં વાત! એટલે આપણી માંગણીઓ બહુ નાની હોય છે, આપણી ઈચ્છાઓ બહુ નાની હોય છે, પણ આજના સમયમાં શાંતિ અને આત્મવિશ્વાસ એ જ પ્રશ્ન છે ને? હાજી હાજી. એટલે શાંતિ અને આત્મવિશ્વાસ માટે, શાંતિ માટે મનનું સંતુલન જે કૃષ્ણના નામથી થઈ શકે છે અથવા કોઈ પણ જેમાં તમને આસક્તિ હોય બેનને, એ પ્રકારે એમના નામ જપથી મનનું સંતુલન. કારણ કે નેગેટિવિટી, એન્ઝાયટી, પ્રેશર અને સતત મનમાં દ્વૈત ભાવ
આ બધું નિરંતર એટલું બધું કન્ફ્યુઝન છે હમણાં ચારે બાજુ. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થી બચે તો સોશિયલ ક્રાઇસિસ છે, સોશિયલ થી બચે તો પ્રોફેશનલ ક્રાઇસિસ છે, પ્રોફેશનલ થી બચે તો ઇમોશનલ ક્રાઇસિસ, ઇમોશનલ ક્રાઇસિસ છે એવરીવેર. બધા થી બચે તો ઇમોશનલ ક્રાઇસિસ. આ 2020 ઇઝ ધ યર ઓફ ક્રાઇસિસ, આઈ નો. એટલે એવા સાયકલમાં આપણે, એવા સમયમાં આપણે હમણાં જીવી રહ્યા છે, તો એમાં આ બધી એન્ઝાયટી થવી, નેગેટિવિટી થવી, એક ડિપ્રેશનનો ભાવ મનમાં આવવો સ્વાભાવિક છે. એમાં મનને શાંત રાખવા માટે સૌથી ઉત્તમ ઉપાય એ છે કે જ્યારે જ્યારે કોઈ પણ નેગેટિવિટી આવે, જેમ ક્રોધને શાંત કરવા માટે સૌથી પહેલા જ્યારે આપણે ક્રોધને રિએક્ટ કરીએ છીએ ત્યારે કેવી રીતે કરીએ, શરીરમાં કંપન આવે, પ્રેશર હાઈ થાય, આંખો લાલ થવા માંડે, ઉચ્ચ સ્વરથી આપણે બોલવા લાગી જઈએ, આપણે સામે કોણ છે જોયા વગર આપણે એકદમ રિએક્ટ થઈ જઈએ, આ બધું ક્રોધમાં ઘણીવાર થતું હોય છે. ઘણીવાર કહું કે એ ક્રોધને જો એને માઇલ્ડ કરવો હોય, થોડુંક એની ડેન્સિટી ઓછી કરવી હોય, તો બિફોર રિએક્ટિંગ ટુ ધ એંગર, એ ક્રોધમાં પોતાની જાતને રિએક્ટ થતા પહેલા કરમાળામાં 10 વખત શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, 10 વખત કૃષ્ણ અષ્ટાક્ષર મંત્ર જપી લો, તો 10 મંત્ર પહેલાની જે તમારી અભિવ્યક્તિ હતી અને પછીની જે તમારી રિએક્શન છે ક્રોધનો, એમાં ફરક થઈ જશે. મનનું પણ એવું જ છે કે મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. એટલે જીવાત્મા પરમાત્માની વચ્ચે સૌથી મોટું અગર કારણ બનતું હોય તો એ મનની અશાંતિ છે. અને આવા સમયમાં જેમાં આપ અને હું જીવી રહ્યા છે એ યુગમાં મનની શાંતિને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય એ છે, આપણે જ્યારે જ્યારે એકાંત મળે ત્યારે ઊંડો શ્વાસ લેવો મનને શાંત કરવા માટે. એ શ્વાસની અનુભૂતિ આપણે પોતે એને રિયલાઈઝ કરવી, ધ મુમેન્ટ ઓફ યોર ઓન બ્રીધિંગ, પ્રાણ જેને આપણે કહીએ છે. હા, અને ત્રીજી વસ્તુ એની સાથે સાથે ઇન્ટેક જ્યારે કરીએ બ્રીધને, તે વખતે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ, અને એને બહાર કાઢીએ તે વખતે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ. આવું જો થશે તો મને લાગે છે કે એ સંતુલન થવાથી મનના ચંચલ અસ્તિત્વ ઉપર તે સમય પૂરતું આપણને બહુ જ શાતા, બહુ જ શાંતિ પ્રાપ્ત થાય છે. હું આપને એક નાનકડી વાત કહું જયજીશ્રી. હમણાં એક દિવસ મારા દીકરાએ મને પૂછ્યું કે શું થશે, એટલે મેં એને કહ્યું કે જે એને ધાર્યું હશે ને એમ થશે, એ એનો પ્લાન આપણી સાથે ડિસ્કસ નથી કરતો, એટલો એક પ્રોબ્લેમ છે. બાકી એને જો આપણને કહ્યું હોત કે જો મેં આવું વિચાર્યું છે તો આપણને પ્રોબ્લેમ નહોતો, એનો પ્લાન એ ડિસ્કસ નથી કરતો આપણી સાથે, આપણને કહેતો નથી, એટલે પ્રોબ્લેમ છે. હવે એને જે નક્કી કર્યું હશે એ જ થશે, આપણે નક્કી કર્યું હશે નહીં થાય, એવું જે મિનિટે નક્કી કરી લો ને એ મિનિટે હું માનું છું શાંત થઈ જવાય છે. એના શરણમાં જતા રહેવાનું કે હવે સારું કરે તોય તું કરીશ ને ખરાબ કરે તોય તું કરીશ, ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પય, હેરાન કરીશ તોય તું અમારી ભેગો થઈશ ને નહીં કરે તો તું અમે મજા કરશું તો તને કરાવશું. એઝ સિમ્પલ એઝ ધેટ. એક નીરજ શાહ પૂછે છે જયજીશ્રી, સુદર્શન કવચ, નારાયણ કવચ અને યમુના કવચ વિશે આપ થોડું સમજાવો. યમુના કવચ વિશે તો આપે સમજાવ્યું, પણ આ સુદર્શન કવચ અને નારાયણ કવચ વિશે જાણવા માંગે છે. સૌથી પહેલા તો આ કવચ શબ્દ જ્યાં જ્યાં આવે છે ત્યાં કવચ શબ્દથી જ એવું સમજાઈ જાય છે કે આમાં આપણે પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે કરવાનો પ્રયાસ કરીએ છે એનું નામ કવચ છે. જી, એ ભાગવતજીમાં ષષ્ઠ સ્કંધે 8મો અધ્યાય, 6ઠા સ્કંધના 8મા અધ્યાયમાં જે ભાગવતજીમાં શુકદેવજીએ કહ્યું છે એ નારાયણ કવચ છે. સુદર્શન કવચ સ્વયં વલ્ભાચાર્યજી લખ્યું છે તે સુદર્શન કવચ છે, અને યમના કવચ પણ વિદ્વજનો દ્વારા બનાવવામાં આવેલું છે. કવચનો અર્થ એ છે કે મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મ બંધો સુતા, એટલે કે યમના કવચ પ્રભુ પ્રાપ્તિ માટે છે. જી, સુદર્શન કવચ બાહ્ય અદ્રશ્ય નેગેટિવિટી થી પોતાની સુરક્ષા કરવા માટે છે. જી, અને નારાયણ કવચ એ અનિષ્ટનું નિવારણ કરી શિષ્ટને પ્રદાન કરવા માટે, એટલે કે પોતાના પ્રોટેક્શન માટે, પોતાની સુરક્ષા માટે, કે ભાઈ આપણે એવું માનતા કે આપણને કોઈએ કંઈ કરાવ્યું છે કે કોઈ કંઈ કરી શકે છે, તો ભગવાન નારાયણ કહે છે કે
યયાગુપ્ત સહસ્ત્રાક્ષ સહવાન રિપુ સૈનિકાન. ભલે હજાર હાથનો કે હજાર મોડાનો તમારો રિપુ હોય, તમારો શત્રુ હોય, પણ મારું સ્મરણ કરવાથી એને અભયપદનું પ્રાપ્તિ થાય છે, એ નારાયણ કવચ છે. તો આ પ્રકારે ત્રણેય કવચની પરંપરાઓ એ કવચ શબ્દથી આપણી આત્મરક્ષા માટે, મન બુદ્ધિની રક્ષા માટે અને આપણા આસપાસના વાતાવરણની રક્ષા કવચ માટેના જે શ્લોક, જે મંત્રો લખાયા છે, જે ગ્રંથ લખાયા છે, એને આપણે આ કવચના નામથી ઓળખીએ છીએ. આ મૌલિક ભેદ ત્રણેયનો આવો છે. જી, એક મારો અંગત પ્રશ્ન એવો છે કે આટલી બધી અશ્રદ્ધા એક તરફ છે ને બીજી તરફ આટલી બધી અંધશ્રદ્ધા બીજી તરફ છે. એક તરફ જુઓ તો કેટલા બધા લોકો એવું કહે છે કે આવું છે જ નહીં, આવું હોય જ નહીં, આ બધું ખોટું છે, ને એક તરફ આંખો મીચીને લોકો ટોળામાં એવી વિચિત્ર પ્રકારની માનસિકતામાં સંડોવાતા જાય છે. એનો એનો શું રસ્તો નીકળી શકે? જયજીશ્રી, આપ જે સ્થાને બિરાજો છો ત્યાં આ પ્રશ્ન મને બહુ થાય છે કે ક્યાંક બહુ અંધશ્રદ્ધા છે, ખોટા સ્વામીઓ, ખોટા લોકો, માત્ર ભગવા કપડા જોઈને નમી જતા અને લૂંટતા લોકો, અને એક તરફ એક આખી અશ્રદ્ધા છે. એટલે એમાં ત્રણ અવસ્થાઓ છે. આપનો પ્રશ્ન અરવિંદ બહુ જ માર્મિક અને બહુ જ આજના સાંપ્રત સમયની જે દુર્દશા છે એને સંકેત કરતો આપનો પ્રશ્ન છે. શ્રદ્ધા પહેલો વિષય છે, જી અશ્રદ્ધા બીજો વિષય છે, અને અંધશ્રદ્ધા એ ત્રીજો વિભાગ છે. જી, શ્રદ્ધા એટલે ફેથ એન્ડ ટ્રુથ નું કોમ્બિનેશન. શ્રદ્ધા શબ્દ જે છે એ ફેથ એન્ડ ટ્રુથ એટલે સત્ય, ફેથ એન્ડ ટ્રુથ, જી જી જી, સત્ય અને વાસ્તવિકતાનો જે સમન્વય છે એમાંથી ઉદ્ભવેલી ભાવનાનું નામ શ્રદ્ધા છે. જી, પછી એનાથી જ્યારે કોઈ જગ્યા ઉપર એને સત્ય વ્યક્તિને ન લાગે અથવા તો જેને એ સત્ય માને છે એ ખોટું નીકળે ત્યારે એની શ્રદ્ધા અશ્રદ્ધામાં બદલાય છે, પલટાઈ જાય છે. જી, અને અને ત્રીજી તબક્કામાં એ જ્યારે અંધશ્રદ્ધા એટલે કે અલગ અલગ પ્રકારથી વ્યક્તિ જ્યારે પોતાના મનોવાંછિત ફલની પ્રાપ્તિ માટે કહેવાતા ધર્મના મિથ્યા ઉપાયો તરફ આકર્ષિત થઈને અને જ્યારે પોતાની રિક્વાયરમેન્ટ, પોતાની નેસેસિટી, પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે જ્યારે કોઈક મંત્રને કે ગ્રંથને કે વ્યક્તિને કે દેવને માધ્યમ બનાવીને અને પછી કોઈ પણ પ્રકારની વિધિ વિધાનો કરાવે છે અથવા તંત્રોક્ત પ્રકારો લઈને અને કોઈ પ્રકારથી એક જે પ્રારબ્ધમાં નથી છતાં પણ હાસિલ કરવાની હોડ છે, જે હોડ છે એમાં થતી જે ક્રિયા છે એને આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ. અને આજનો યુગ એવું ચાલે છે કે મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા બહુ સરસ એનું એક ચિત્રણ આપ્યું છે. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચ ખલધર્મિણી. મહાપ્રભુજી શબ્દ પ્રયોગ કર્યો, ખલધર્મ ચાલી રહ્યો છે. એટલે કે ધર્મના નામે તમે જે દેખાય છે એ જ વાસ્તવિકતા નથી, એના સિવાય પણ બીજું બધું તમને અનુભવાશે. અને એટલા માટે વ્યક્તિઓમાં બહુલા પ્રમાણમાં અશ્રદ્ધાનો, અંધશ્રદ્ધાનો જન્મ થશે. આવું 500 વર્ષ પહેલા કહ્યું છે, આવું 550 વર્ષ પહેલા કૃષ્ણ એવ ગતિર્મમ. એકમાત્ર મારી મતિ અને ગતિ કૃષ્ણમય બને એ પરિસ્થિતિમાં આપણે જીવવું પડશે એવું મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ તે સમયમાં કહ્યું. તો પાખંડ પ્રચુરે લોકેનો મતલબ એ થયો કે બહુ જ ઓછા પરિશ્રમમાં બહુ વધુ પ્રસિદ્ધિ અને બહુ વધુ પૈસા પ્રાપ્ત કરવા માટે આંધળી દોટ મૂકીને અને ધર્મના ક્ષેત્રે કૂદી પડવું અને પછી સાધનાત્મક જે પરંપરાઓ છે, મંત્રાત્મક જે પરંપરાઓ છે, વૈચારિક અને ગ્રંથાત્મક જે પરંપરાઓ છે એ બધી પરંપરાઓને ભૂલીને અથવા તો અજ્ઞાનવશ ન જાણીને અને હવે કૂદી પડ્યા છે, હવે
बाव बना तो हिंदी बोलना ही पड़ेगा એટલે એવું કહેવાય ગુજરાતીમાં. તો આવી રીતે બહુ જ ઓછા પરિશ્રમમાં વધુ પ્રસિદ્ધિ અને પૈસાની પ્રાપ્તિની જે હોડ છે એમાં ઘણીવાર સમાજ પણ છેતરાય છે, ઘણીવાર ધર્મ પણ બદનામ થાય છે, અને ઘણીવાર વ્યક્તિના હૃદયમાં રહેલી શ્રદ્ધાને પણ બહુ જ ઠેસ પહોંચે છે. જે શ્રદ્ધાને સ્થિર થતા વર્ષો લાગે છે અને તૂટતા એક ટચકોરીમાં ક્ષણ જ લાગે છે. સંબંધમાં પણ એવું છે જય જય શ્રી, તો પછી ઈશ્વર સાથે તો ક્યાં, આમાં તો માણસોના સંબંધમાં પણ એવું થઈ જતું હોય છે કે આપણે શ્રદ્ધા કેળવતા કેળવતા વર્ષો નીકળી જાય પણ એક નાની વાતમાં બધું અટવાઈ જાય. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ. જી, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, સંપ ઈંટે કર્યો તો ભીત થઈ. સંપ ઈંટે કર્યો તો ભીત થઈ, ભીત થઈ. હા, અને કાન તો હતા નહીં એ ભીતના, પછી આ બધી વાતો ક્યાંથી લીક થઈ. એટલે ધર્મના ધર્મ જગતમાં આજકાલ જે ચાલી રહ્યું છે બધું એમાં અને એવું હમણાં ચાલી રહ્યું છે એવું નથી, એવું રામકાલમાં પણ હતું, શ્રી કૃષ્ણકાળમાં પણ હતું. હા હા, એટલે રામકાલમાં હતું માટે જ કદાચ જે સાધુ બનીને રાવણ આવ્યા એ પણ એક જાતનું આમ જોવા જાવ તો ખલ ધર્મ જ એમણે અપનાવ્યો. એક ભાઈ પૂછે છે કે આપના ચરણમાં દંડવત પ્રણામ સાથે અપરસ ઉપર પ્રકાશ પાડશો. અપરસ પર અપરસનો મતલબ છે દૈહિક શુદ્ધિ સાથે સાથે મનની પવિત્રતા. જી, શુદ્ધિકરણ અને પવિત્રીકરણ વચ્ચે ભેદ છે. જી, શુદ્ધિકરણ એ દેહનો વિષય છે, જ્યારે પવિત્ર્ય એ મનનો વિષય છે. જી, અપરસમાં બંનેનો સમન્વય છે. દેહ શુદ્ધ બને અને ચરણામૃત લઈ પ્રભુનું નામ ઉચ્ચારણ કરીએ એટલે મન પવિત્ર બને. આંતરબાહ્ય રીતે જ્યારે વ્યક્તિ શુદ્ધ અને પવિત્ર બને છે ત્યારે અપરસ નો જન્મ થાય છે. અપરસ નો મતલબ એ છે કે અપ એટલે નિકટ જવું. જી, અને શેના માટે? તો પ્રભુના રસને પ્રાપ્ત કરવા માટે. ઓ, એટલે અપરસ અપ એટલે નિકટ જવું અને પ્રભુના રસને મેળવવા માટે પ્રભુની નિકટ જવું. હા, એટલે પુષ્ટિ માર્ગમાં એવું છે, વૈષ્ણવ પરંપરામાં એવું છે કે ઠાકોરજીની સેવામાં જઈએ ત્યારે વિશેષ કરીને અપરસ કરીને જઈએ છે. જી, એટલે માથેથી સ્નાન કરીને દેહની શુદ્ધિ કરીએ છે. જી, અને એ વખતે મંત્ર બોલાય છે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમને પાપ હારિણી સેવાય સ્નાતુમ ઈચ્છામી જલેસ્મિન સન્નિધિમ કરુ. હે યમનાજી, આપ જલમાં આવો બિરાજો અને આપના પ્રિયતમ પ્રભુની સેવા કરવાનો અધિકાર અમને આપો. જી, અને પછી એ દેહથી જયારે શુદ્ધ થાય ત્યારે પ્રસાદી તુલસી ચરણામૃત લઈ અને આપણે મનથી પણ પવિત્ર થઈએ છે અષ્ટાક્ષર બોલીને. તો આંતરબાહ્ય રીતે શુદ્ધ અને પવિત્ર બંને બનીએ ત્યારે આપણે પ્રભુની પાસે અપ એટલે કે પાસે જઈને એ સેવાને રસને માણવાના અધિકારી બનીએ છે. આ જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એને આપણે અપરસ કહીએ છે. જી, અને હાઇજેનિકલી પણ આજના યુગમાં એ બહુ જ સાર્થક અને હા, હું હમણાં એ જ કહેવા જતી હતી કે આજથી વર્ષો પહેલા બહારગામથી માણસ આવે તો ઘરની બહાર ચોકમાં હાથ પગ ધોવડાવતા. હવે તમે કોરોનામાં સેનેટાઈઝ કરો છો ઘરની બહાર, વાત તો એની એ જ છે. પહેલા પાણી તમે બહાર આપતા હતા કે હાથ પગ બહાર ધોઈને ઘરમાં આવો, કે તમે બહારથી આવેલા માણસને ઘરમાં દાખલ નહોતા થવા દેતા, અથવા તમે ઈશ્વર પાસે જાઓ ત્યારે નાહીને જાઓ કે ઘરની પુત્ર વધુ નાહીને રસોડામાં પ્રવેશે. તો આ બધું તો હવે આપણે ફરી પાછા ત્યાં આવીને ઉભા છીએ. જય જય શ્રી, ફરીવાર ત્યાં. અને આ જ્ઞાન અને આ વિજ્ઞાન અને પ્રજ્ઞાન વચ્ચે, એટલે કે આધ્યાત્મિક જ્ઞાન એ પ્રજ્ઞાન છે અને વિજ્ઞાન એટલે કે સંશોધનોના આધારે એક્સપેરિમેન્ટના આધારે જન્મેલો જે જ્ઞાન છે એને વિજ્ઞાન કહીએ છીએ. વિશિષ્ટ જ્ઞાનમ એટલે વિજ્ઞાનમ. જી જી, અને પ્રજ્ઞાનનો મતલબ છે જે હજારો વર્ષથી અનુભવાયો અને લોકો દ્વારા જીવાયો અને જે સચોટ સાર્થક રીતે
जेना परिणामों प्राप्त थया ए ज्ञानु नाम प्रज्ञान छे। तो एक डॉक्टर जारे एना पेशेंट नु ऑपरेशन करवा माटे जाय छे तो हाइजीनिकली केटली बधी वस्तु नु ध्यान राखे छे। ए पहला हाथ धुए छे, पछी ग्लव्स पहेरे छे, स्पिरिट थी हाथ करीने ग्लव्स पहेरे छे, खूनी थी दरवाजो खोले छे, स्टेरिलाइज थयेला एना इंस्ट्रूमेंट्स ले छे, पछी ए ऑपरेट करवानुं चालू करे छे। एक मनुष्य जारे बीजा मनुष्यनी साथे जो ट्रीटमेंट करतु होय अने जो उपचार करतु होय तो आ प्रकारनुं एक ऑपरेशन हाइजीन साचुं ए तो बराबर छे, बराबर छे। तो जारे एक मनुष्य बीजा मनुष्य साथे आ प्रकारे करे छे तो आप विचार करो जारे जीवात्मा परमात्मा साथे संबंध स्थापवा जाय छे त्यारे आंतरबाह्य केटला चोखा थवुं जोईए, सत्य छे, परम सत्य छे। એનું નામ હું આપને કહું કે આજે આખો દિવસ હું કામ કરતી હતી અને ઘરે આવી તો મને પણ એમ થયું કે આપની સાથે ભલે હું ઇન્સ્ટા પર વાત કરું છું છતાંય હું ઈશ્વરની વાત કરવાની છું તો મારે માથે નાઈને ચોખ્ખા થઈને જ આપની પાસે આવવું જોઈએ। એટલે આવું આમ અંદરથી જ જાગ્યું છે, કોઈ એ નથી, પણ મને એમ થાય કે શુદ્ધ થઈને જવું જોઈએ આપણે જો ઈશ્વરને યાદ કરવાના હોઈએ તો એ તો નાનકડી વાત છે, તો મને લાગે છે એમ જ થવું જોઈએ। આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકોને હવે નવા છોકરાઓને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, ધર્મમાં એ લોકો દલીલો કરે છે, તો શું થઈ શકે એવો સવાલ મને લાગે છે 5-7 જણાએ વારંવાર પૂછ્યો। સો એના બદલે આજના બાળકોને અને યંગસ્ટર્સને વેલ્યુઝ ઓફ લાઈફ ઇઝ ધ રિલિજન એ મંત્ર આપવા જેવો છે, જે આપણી જે ટ્રેડિશન છે, જે કલ્ચરલ છે, જે આપણું કલ્ચરલ વેલ્યુઝ, ટ્રેડિશનલ વેલ્યુઝ, હિસ્ટોરિકલ વેલ્યુઝ, સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ, મોરલ વેલ્યુઝ, મોરલ વેલ્યુઝ, એટલે આ બધું આપણે જે કંઈક ધર્મના નામે સાંભળીએ છીએ એ બધું મિથ નથી, એ ઇતિહાસ છે, એ હિસ્ટ્રી છે। જી, રામ, ભગવાન શ્રી રામના પ્રસંગો, ભગવાન શ્રી કૃષ્ણના પ્રસંગો છે, દે આર નોટ ધ મિથ, એ બધા માયથોલોજીકલ ફેક્ટ્સ નથી, ધે આર હિસ્ટોરિકલ ફેક્ટ્સ। જી, અને એના પ્રમાણો આજે શ્રીલંકામાં અને આપણે ઇન્ડોનેશિયામાં અને બધે જઈને કેટલું બધું મળે છે, મળે છે, જી મળે છે હિસ્ટોરિકલી। તો મને લાગે છે કે ધ વેલ્યુઝ ઓફ લાઈફ, એટલે ટ્રેડિશનલ કલ્ચરલ મોરલ વેલ્યુઝ ને જ્યાં સુધી આપણે વેલ્યુઝ ઉપર એક્સરસાઇઝ નહીં કરીએ, જ્યાં સુધી વેલ્યુઝ ઉપર આપણે વધારે પ્રાયોરિટી નહીં આપીએ ત્યાં સુધી, હવે સત્ય બોલવું, સત્યમ વદા ધર્મમ ચર, જી જી ધર્મગ્રંથો કહે છે, તો મારે સાચું બોલવું જોઈએ એ વેલ્યુઝ ક્યાંથી આવશે? જી, આપના મનમાં કેવો એક સુંદર ભાવ જાગ્યો કે ભાઈ ધર્મની વાત કરું છું તો મારે શુદ્ધ થવું જોઈએ, મારે સ્નાન કરવું જોઈએ, આ આ ધીસ ઇઝ ધ વેલ્યુઝ ઓફ લાઈફ, મારાથી આ ખવાય ન ખવાય, મારાથી આ પીવાય આ ન પીવાય, મારાથી આવું બોલાય ન બોલાય, સસરા બેઠા હોય તો વહુથી ટીવી પર કયું દ્રશ્ય જોવાય કયું ન જોવાય, આ ધર્મ ગ્રંથોમાં નથી લખ્યું, ધીસ ઇઝ ધ વેલ્યુઝ ઓફ લાઈફ, યસ, અને આ બધી જે વેલ્યુઝ, હા, એટલે આ બધી જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને સમજાવવા બહુ જરૂરી છે, કયા ગ્રંથને કે મંત્રને કે ગુરુને માને છે એ બધો પ્રશ્ન અહીંયા બહુ જ અસ્થાને છે, અને મારી દ્રષ્ટિમાં આજનો યુવક અને આજનો જે બાળક છે એ આજના યુગમાં જીવીને અને તમામ ટેકનોલોજીનો જ્યારે એ સહજતાથી ઉપયોગ કરતો થયો છે ત્યારે એ ટેકનિકલ યુગમાં એની વેલ્યુઝને સ્થિર રાખવા માટે, કારણ કે પહેલા સાંભળતા પછી વાંચતા પછી જોતા, હવે તો એના ફિંગર ટીપ પર એને જે જોવું હોય ત્યારે વિધાઉટ એની પરમિશન હી ઇઝ એલાઉડ ટુ સી, વોચ, લિસન એવરીથિંગ, તો એ પરિસ્થિતિમાં એનું જો મોરલ વેલ્યુઝ નહીં હોય, જો એની કલ્ચરલ વેલ્યુઝ નહીં હોય, જો એની સોશિયલ કે ફેમિલિયર વેલ્યુઝ નહીં હોય, તો એ ધર્મની વાત તો બહુ દૂર છે, એ પોતાના પરિવારમાં પણ જીવન પણ નહીં જીવી શકે, સાચી વાત, પોતાનું ગ્રોથ નહીં કરી શકે, પોતાની ફેમિલીનું સોશિયલ જે એક ગ્રેટિટ્યુડ હોવું જોઈએ એ પણ નહીં કરી શકે,
એ ગ્રેટિટ્યુડ પણ એનું નહીં રહી શકે. જો એના સગાવાલાઓ સાથે કે એના મિત્રો સાથે જો એને એક થેન્કફુલનેસ નહીં હોય, એનામાં લોયલિટી નહીં હોય, એનામાં ટ્રાન્સપરન્સી નહીં હોય, એને ગ્રેટિટ્યુડ નહીં હોય, એને જો આ બધું નહીં હોય તો એ સરેન્ડર કરવાની વાત અને પ્યોર પ્યોરિફિકેશનની વાત એ બધી કરવાની જરૂરત નથી હમણાં. એટલે એકચ્યુઅલી તો એક સારો ડોક્ટર કે સારો એન્જિનિયર કે સારો મેનેજમેન્ટનો પર્સન પહેલા સારો માણસ હોવો જોઈએ, સારો દીકરો હોવો જોઈએ, સારો પિતા હોવો જોઈએ, સારો પતિ હોવો જોઈએ. ડોક્ટર કદાચ 10% ઓછો હશે તો ચાલશે, પણ રોજિંદી જિંદગી તો હું માનું છું આ લોકોની સાથે જ જીવવાની છે. અને કોરોના એ જ શીખવાડ્યું છે, ભલભલાને ઘેર બેસાડી દીધા. હમણાં જ હું કહી રહ્યો હતો, આજે સાંજે મને એક વૈષ્ણવે મને પૂછ્યું હતું જી કે આ કૃષ્ણની શું ઈચ્છા છે આ કોરોના આવ્યું એમ. જી એવો પ્રશ્ન હતો કે બધા મંદિરો પણ બંધ થઈ ગયા, કૃષ્ણની કેવી ઈચ્છા છે. મેં કીધું આ પ્રશ્ન તમે કૃષ્ણને પૂછો તો કૃષ્ણ શું જવાબ આપે. જી કે કોરોના આવ્યો અને મંદિરો કેમ બંધ થઈ ગયા એવું પ્રશ્ન આપણે જો કૃષ્ણને પૂછીએ તો કૃષ્ણ શું જવાબ આપે, તો એને ઓર ક્યુરિયોસિટી થઈ જાણવાની કે કૃષ્ણ શું જવાબ આપે. મેં કીધું કૃષ્ણ જવાબ આપે કે મંદિરમાં તું દર્શન કરવા માટે આવતો હતો, હમણાં સુધી તું આવ્યો છે, હવે હું તારા ઘરને મંદિર બનાવવા માટે કોરોના લાગ્યો છું, હવે તું ઘરને મંદિર બનાવ અને ઘરનું વાતાવરણ એવું કરી દે કે ત્યાં મને કાયમ રહેવાની ઈચ્છા થઈ જાય. વાહ વાહ જય જય શ્રી. આમાં બધું આવી ગયું મને લાગે છે, આ એક વાક્યમાં કોરોના વિશેનું બધું જ જ્ઞાન પૂરું થાય છે કે સ્વયંને મંદિર બનાવો, ઘરને મંદિર બનાવો, મને ક્યાંય શોધવાની જરૂર નથી, હું તારી અંદર છું ને તારા ઘરમાં છું. સાવ સાચી વાત છે. એક સવાલ વારંવાર બધા પૂછી રહ્યા છે કે ઠાકોરજીને પુષ્ટાવવા કેટલા જરૂરી છે. જેવી રીતે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવા માટે મૂર્તિ પ્રતિષ્ઠા છે, જી જી, એમ એ મૂર્તિ પ્રતિષ્ઠાની સાથે સાથે પુષ્ટિમાર્ગમાં એક વિશેષ પરંપરાઓ છે, પુરુષોત્તમ પ્રતિષ્ઠા જી. અને ઠાકોરજીને જયારે પુષ્ટાવીએ છીએ, મતલબ કે ઠાકોરજીના સ્વરૂપમાં તમે દુકાનમાંથી એક ચિત્રજી કે વેણુ વગાડતા શ્રી કૃષ્ણ કે માખણ ખાતા કૃષ્ણને લડ્ડુ ગોપાલને લઈને આવ્યા, તો એ લાલનનું સ્વરૂપને લઈને આવ્યા, એ મૂર્તિ છે. એ મૂર્તિને ટ્રાન્સફોર્મ કરવાનું છે સ્વરૂપમાં. જી જી, એટલે સ્વરૂપને પુષ્ટાવવાની જે વાત છે, એટલે સ્વરૂપ શબ્દનો અર્થ થયો કે સ્વ એટલે કે આપણે, આપણા હૃદયમાં બિરાજતા કૃષ્ણની જે આકૃતિ અને જે મધુરતા છે, જે આપણું જે ઇમેજિનેશન છે સ્વ, એ જ એ મૂર્તિમાં રિફ્લેક્ટ થાય, એનું નામ સ્વરૂપ. જી અને સ્વરૂપ આપણા હૃદયમાં કૃષ્ણ માટેની જે કલ્પના હતી, જે સ્વરૂપ હતું, જે એનું રૂપ હતું, હવે સામે છે, એ બહાર પ્રગટ થયું મૂર્તિમાં, એનું નામ મૂર્તિમાંથી સ્વરૂપ થયું છે. જી જી જી, વાહ. અને અને એને પુષ્ટાવવાનો મતલબ થયો કે એનામાં પ્રાણ પૂરવાનો જે પ્રોસેસ છે, એ ગુરુ દ્વારા મંત્રાત્મક રીતે કરવામાં આવે છે, એને સ્વરૂપ પુષ્ટાવવાની વિધિ. ઘણા લોકો એવો ભય પામે છે કે સ્વરૂપ પુષ્ટાવી લઈએ તો પછી અમે ન કરીએ તો અમને પાપ લાગે, સેવા ના કરીએ તો અમને પાપ લાગે, મિશ્રી ભોગ ન દઈએ. ધ્યાન રહે, પ્રેમમાં ક્યારે પણ પાપ લાગતો નથી. વાહ, મને આપની આ સહજતા અને આ સ્પષ્ટતા એટલી બધી સ્પર્શે છે. હું વારંવાર કહું છું કે આ આ સહજતા જ કૃષ્ણને પ્રિય છે, એને બીજું કઈ જોઈતું જ નથી. કોઈ નિયમો વગરનો ઈશ્વર છે. બિલકુલ સહી વાત, એને બધા નિયમ તોડ્યા છે. જી જી. અને આજના સમયમાં તો કાયમ મને એવું થયા કરે કે કદમ ઉપર બેઠ કર બંશી બજાને આના, જી કદમ ઉપર બેઠ કર બંશી બજાને આના, બહોત અચ્છા લગતા હૈ મોહન બાર બાર સતાને આના. હમ ઉસી ઘાટ પર, હમ ઉસી ઘાટ પર ફિર નહાને આયેંગી મોહન, તુમ ઉસી ઘાટ પર ફિર ચીર ચુરાને આના. વાહ. તો આજે આપણી આપણે હૃદયમાં જે આ બધી એન્ઝાયટી, નેગેટિવિટી, ડિપ્રેશન આ બધું જે ચાલી રહ્યું છે, એ ચીર આપણા ચીરને ચિત્તમાં ઉદભેલી વ્યાકુલતાનું નામ જ ચીર છે. તો એ ચીર હરણ કરવા માટે કૃષ્ણ આવે
પાછો આવ, પાછો આવ સાચે જ. તો એ સ્થિતિમાં આપણે આપણી પ્રાર્થના કરી રહ્યા છે, આપણી વિજ્ઞપ્તિઓ કરી રહ્યા છે. જય જય શ્રી. ખૂબ ખૂબ આભાર, આપના ચરણમાં વંદન, મારા પ્રણામ. કેટલી બધી વસ્તુઓ તો એવી હતી જે મારા દર્શકોએ પૂછીને મને પણ ખબર નહોતી. મેં પહેલા જ કહ્યું કે મને જ્ઞાન નથી, હું તો માત્ર પ્રેમ કરી શકું છું. એને એના સુધી પહોંચવાનો મારો સરળ રસ્તો પ્રેમ છે. પણ આજે જ્ઞાન અને પ્રેમનો જે આપણે વાત કરી, આપની અત્યંત સહજ સ્વીકૃતિને હું પ્રણામ કરું છું. અને આપે જે આનંદથી આ વાતને સ્વીકારી એ માટે મેં પૂરા હૃદયથી વંદન કરું છું. આટલા બધા વૈષ્ણવોને આપે આજે જે જ્ઞાન આપ્યું, પ્રણામ. જી, આપ કઈ કહી રહ્યા હતા સર? ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને વૈષ્ણવના બહુ સુંદર ચાહકોના, જિજ્ઞાસુઓના બહુ સુંદર પ્રશ્નો રહ્યા, એના માટે પણ હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો છું. અને આપે આ સુંદર સત્સંગનો એક સુઅવસર ઉભો કર્યો અને આપની સાથે ચર્ચા કરીને ઓર મારા પ્રેમનું, કૃષ્ણ પ્રેમનું શુદ્ધિકરણ થયું છે. કેમ કે જેટલું વાસણને માંજીએ એટલું એ ચમકે છે, એમ જેટલી વાર એ ચર્ચાઓ કરીએ એટલી વાર એની ચમક વધે, એવી શુદ્ધિકરણ થાય અને આપણે ખૂબ કૃષ્ણને ગમીએ એવા કર્મ કરીએ. જી, પ્રણામ. આપના ચરણમાં વંદન. વંદન, પ્રણામ. આપ સૌને કહી દઉં કે આવતીકાલે હું મારા તમામ દર્શકો વાચકો સાથે છેલ્લી આ સીઝનની ગ્રાન્ડ ફિનાલે આપણે આજે પૂરી કરી, અને કાલે તમારા બધાના આગ્રહને, તમારા પ્રેમાગ્રહને વશ થઈને હું તમારી સાથે તમારા સવાલોના જવાબ આપવા તમારી કોર્ટમાં હાજર થઈશ. મારા બધા જ વાચકોને નમ્ર વિનંતી, સ્નેહપૂર્ણ આવકાર, આમંત્રણ. આવતીકાલે આપણે ઇન્સ્ટા લાઈવ કરીશું. છેલ્લું હું જાતે જેટલા લોકોને મને જે પૂછવું હોય એ પૂછવા માટે હાજર થઈશ. તો કાલે છેલ્લું ઇન્સ્ટા લાઈવ, આજની ગ્રાન્ડ ફિનાલે પછી હું તમને આવજો કહેવા માટે આવીશ આવતીકાલે. અને આ સીઝન આપણે પૂરી કરીશું કાલે રાત્રે 9:30 વાગે, મારો છેલ્લો કાર્યક્રમ. અને પછી આપણે વિચારીશું બીજી સીઝન વિશે. પણ હમણાં તો હવે કામે લાગવાનું છે, કારણ કે અનલોક 1 શરૂ થઈ ચૂક્યું છે. અને હું પણ મારા કામે લાગીશ, તમે પણ તમારા કામે લાગો. સૌથી મહત્વની વાત એ છે જે તમને મારે છેલ્લે કહેવી છે, જે જયશ્રીની વાત પછી, એ છે કે કૃષ્ણમાં વિશ્વાસ રાખો. તમે જે ઈશ્વરમાં માનતા હો એનામાં વિશ્વાસ રાખો. એ તમારું ખરાબ નહીં થવા દે જો તમે એના શરણમાં હશો. તો હું તો રોજ સવારે ઉઠીને એને એટલું જ કહું છું કે તને મારે વિશે જે યોગ્ય લાગે તે કરજે. હું ખોટું કરતી હોઉં તો મને અટકાવજે, હું સાચું કરતી હોઉં તો મારી સાથે રહેજે. એ સિવાય આપણે એની પાસે કંઈ પણ માગીએ એ હું માનું છું બિનજરૂરી છે. અને પુષ્ટિમાર્ગ તો કંઈ પણ માગવાની ના પાડે છે. તો માત્ર આશ્રય માગું છું, માત્ર શરણ માગું છું, અને માત્ર જીવનભર એનો હાથ મારા માથા પર રાખે એટલું જ માંગુ છું. એની સાથે આજનો આ સત્સંગ, આ વાત ગુરુના ચરણમાં પ્રણામ કરીને પૂરી કરું છું. અને આવતીકાલે મારા વાચકો સામે, મારા દર્શકો સામે હું હાજર થઈશ. તમે મને કંઈ પણ પૂછી શકો છો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આવજો.